वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ यवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री सद्गुरु देवनी जय श्री ठाकुर जी महाराज की जय जय श्री स्वामी नारायण। सुंदर पवित्र श्रावण महीनो चाले छे, सप्तमीनो आजे दिवस छे, तारीख 15/8/2021, आजे 15मी ऑगस्ट नो दिवस छे, भारत नो स्वातंत्र दिन कहेवाय। आजना दिवसे भारत आजाद थयु, भारत उपर बीजी विदेशी बहु बधी प्रजाओं आक्रमण कर्यु, पराधीन कर्यु, गुलाम बनाव्या, भारतनी प्रजा ने बहु ज दुखी दुखी कर्या। त्यारे भगवाननी इच्छा थी એવા વીર સપૂતો પાક્યા કે જેણે ગુલામીની ઝંઝીરોમાંથી ભારતને મુક્ત કર્યો, ભારતની પ્રજાને મુક્ત કરી, ભારતની પ્રજાને આઝાદ કરી, સ્વતંત્ર કરી। આમ તો છેલ્લે અંગ્રેજોના હાથમાં હતું બધું,
શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે ગૌર ધર્મ વ્યાપ્યો એમાં પણ કથાના પાઠમાં એવું આવે છે, સંતોને લોકો બહુ જ પીડતા, ભક્તોને બહુ દુભવતા, ખુલ્લેઆમ અધર્મ કરતા, નીતિ કરતા, અત્યાચાર કરતા. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે સંતો અને ભક્તોની સભામાં જે શાસ્ત્રના વચન છે, મહારાજ એમ કહે છે કોઈક એવો રાજા આવશે અને તમારી રક્ષા કરશે. અને રાજા આવ્યા, અધર્મમાં એમને રુચિ નહોતી, અનીતિમાં એમને રુચિ નહોતી, ભ્રષ્ટાચારમાં એમને રુચિ નહોતી. અને બહુ સારું શાસન એ કાળમાં થયું, લોકો બધા સુખી હતા. કોઈ પણ નિર્દોષને જ્યારે દંડવામાં આવતા ત્યારે એનો પક્ષ લેતા, સાધુ સંતોનો પક્ષ લેતા, આવું પણ ગ્રંથમાં ઉલ્લેખ છે. પણ પછી એ પ્રજાએ, એ શાસનકારોએ ભગવાન શ્રીહરિને પૂછ્યું, અમારું શાસન ક્યાં સુધી ચાલશે? અને ત્યારે ભગવાન શ્રીહરિનું વચન હતું કે જ્યાં સુધી તમે નીતિમાં રહેશો, નિયમમાં રહેશો, પ્રામાણિકતામાં રહેશો, ત્યાં સુધી તમારું શાસન ચાલશે. અને બન્યું પણ એમ જ. ભગવાન શ્રીહરિ અંતર્ધ્યાન થયા પછી ઘણા વર્ષો પછી ઘોર અત્યાચાર એ લોકોનો થવા લાગ્યો, ભારત ભૂમિ ઉપર નિર્દોષને દંડવા લાગ્યા, આડેધડ જેલમાં પૂરવા લાગ્યા. અને બધું બહુ જ આ બધા ઇતિહાસો લખેલા છે. અંગ્રેજો એમ કહેવાય છે, નીચે તાપ કરીને ઝાડવા ઉપર લટકાડતા, ભલી ભોળી નિર્દોષ પ્રજાને કર વસૂલ કરવા માટે, પીડવા માટે. આ ચામડીની હજી થોડી એલર્જી ખરી હો, આટલી ટેકનોલોજી ને આટલું એજ્યુકેશન વધ્યું છે, દુનિયાભરમાં ભારતનો સિક્કો વાગે છે, તો એના મગજમાં થોડું આ કલર તો રહે જ છે હજુ, કે એ અમારાથી જુદા એમ. વિદેશોમાં પણ આ અમે નહીં એમ. એ તો બધું પછી બ્લડિંગમાં શું કહેવાય, પેલું એમાં આવે ને, જીન્સમાં આવે ને. તો એ લોકોએ જ્યારે એવો અત્યાચાર કર્યો ત્યારે મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, એવા એવા ઘણા બધા શૂરવીરો, ભારતમાંના સપૂતો, શહીદો જન્મ્યા અને ભારતને આઝાદ કરવા માટે શહીદી વોરી, પોતે ખતમ થઈ ગયા. એટલી બધી મહેનત કરી, એટલી બધી મહેનત કરી, કાળી મહેનત કરી એમ. મેં અત્યારે દેશને સ્વતંત્ર કર્યો, પણ દુઃખ સાથે થોડું કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય કે પ્રજા સ્વતંત્ર થઈ ગઈ એટલે ફાવે એમ કરવા લાગી, શાસકો સ્વતંત્ર થઈ ગયા એટલે ફાવે એમ કરવા લાગ્યા. ઘણી વાર એવું થાય કે એ કાળમાં સુખી હતી પ્રજા, અત્યારે ગરીબોનું શોષણ તો હજી એવું ને એવું થાય, કિસાનનું શોષણ હજી એવું ને એવું થાય, હજી ભૂખમરો મર્યો નથી, પેટ ભરાતું જ નથી. સમજ્યા? ઠીક છે, રોટલી ખાય, શાક ખાય, લાડવા ખાય, દૂધપાક પીવે, બધું ખાય, ઘાસ હોય ખાય, આખા નાખા પુલ હોય ખાય, આખા નાખા રોડો પણ ખાય. ભગવાન સૌને સદમતિ આપે, સાચી આઝાદીનો અર્થ સમજે. અને જે પૂર્વો શહીદ થઈ ગયા છે પૂર્વે, એને આજના દિવસે આપણે સલામ કરીએ, એ લોકોને યાદ કરીએ. યાદ કરો એ કુરબાની, કે છે ને, વીર શહીદો કી યાદ કરો એ કુરબાની. તો આજે એ શહીદોને લાખો લાખો આપણે સલામ કરીએ છીએ, વંદન કરીએ છીએ.
એને યાદ કરીએ છીએ, એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. એણે કર્યું ત્યારે આપણે સુખેથી રહી શકીએ છીએ, આપણે આઝાદ ફરી શકીએ છીએ અને સરસ રીતે ભજન ભક્તિ અને સારી રીતે પરિવારજનોનું પાલન પોષણ ભરણ પોષણ કરી શકીએ છીએ. તો આજનો દિવસ હતો, બે શબ્દો એ વિશે કયા. પુરુષોત્તમ ચરિત્રની કથા ક્રમ પ્રમાણે ચાલે છે, સપ્તમો અધ્યાય છે. છેલ્લે બદ્રિકાશ્રમ ધામમાં નરનારાયણ ભગવાનની સભામાં ઋષિમુનિઓની વચ્ચે દુર્વાસાનું આગમન થયું. એને લાગ્યું કે મારું અપમાન થયું છે, આ બધું પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિની ઈચ્છાથી થયું છે, શાપ પણ એની ઈચ્છાથી થયું છે, દુર્વાસાનું આગમન પણ ભગવાન શ્રીહરિની ઈચ્છાથી થયું છે. બધા લોકો એકદમ મૌન થઈ ગયા છે. ચોંકી ઉઠે સબ મુનિજન તબહી, ઉદ્ધવ આદિક સબ ડર પાઈ, દુર્વાસા કો કહે શિર નાઈ, અહો મુનિ અહો મુનિ આગમન તુમારા, જાન્યા નહીં હમે યહ વારા. ઉદ્ધવાદી બધા ઋષિઓ ડરી ગયા, ગભરાઈ ગયા, ભયભીત થઈ ગયા, દુર્વાસાના ચરણમાં ઢળી પડ્યા, હાથ જોડી મસ્તક નમાવીને કહેવા લાગ્યા, હો હે મુનિ, તમારું આગમન થયું અમને ખ્યાલ ન રહ્યો, અમે જાણ્યું નહીં, ખબર નથી તમે ક્યારે આવી ગયા. શાપ હે હી અપરાધ બિના, અમે કંઈ અપરાધ કર્યો નથી, જો જાણીને કર્યું હોય તો અપરાધ કહેવાય, અજાણતા અપરાધ ના કહેવાય. આ છતાંય ભૂલ હોય તો કંઈક નાનું પ્રાયશ્ચિત આપી દો, અમે કરવા તૈયાર છીએ. ઘણી વાર અજાણતા પણ ભૂલ થઈ જાય, પણ એનું નાનું પ્રાયશ્ચિત હોય, બધાનું સરખું ના હોય. ઋષિઓ કહેવા લાગ્યા, આટલું મોટો આ તો ઘોર અન્યાય કહેવાય, ખૂબ મોટી અનીતિ કહેવાય. અમને ખબર હોય ને જાણીને કર્યું હોય તો વાત જુદી છે, પણ શાપ એહી અપરાધ બિના, અને હમકુ દીનો આજ, સો હમારી સો હમારી બિનતી સુની, ક્ષમા કરવું મુનિરાજ, ક્ષમા કરો અપરાધ નાથ મેરો. પ્રેમાનંદ સ્વામી કહે છે આ વિનય છે, વિવેક છે. બધા ઋષિઓ હાથ જોડી અને કહે છે, હે મુનિરાજ, તમે સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ છો, તમે મહાન છો, અને મહાનની વ્યાખ્યા એ તમામને ક્ષમા કરે એ મહાન કહેવાય, ક્ષમા કરે એ મહાન કહેવાય. હો પેટમાં આટી રાખ્યા જ કરે, રાખ્યા જ કરે, હામો મળે અને કાતર માર્યા જ કરે, માર્યા જ કરે, ફૂફાળા માર્યા જ કરે, એ મહાનતાનું લક્ષણ નથી. મહારાજે વચનામૃતમાં કહ્યું, ભીમસેન જેવા ડારા દેનારા તો બહુ મળે, પણ યુધિષ્ઠિર મહારાજ જેવા શાંત મૂર્તિ, સાધુ, એવી સાધુતા, શાંત રે, પ્રેમથી વાત કરે, હસીને વાત કરે, થોડી વાત કરે, હા એ પણ એક વ્યાખ્યા છે, થોડી વાત કરે, ટૂંકમાં પતાવે. ઘનશ્યામ ભગત દાંત કાઢે છે. આ બધી નાની નાની ટકોરો છે ને, આ બધી મારા માટે છે, અને તમે લો તો તમારા માટે છે. આ તો રેડીમેડ કપડાની દુકાન છે, જે ફિટ લાગે એ પહેરી લેવાનું, અને હાવ સસ્તી મફતમાં, ખર્ચો નહીં કાંઈ, અને કામ બહુ લાગે, ટાઈટ હરે, તડકો હરે, મચ્છર ઓછા કાપે,
પહેરી લેવું પડે. તો કે છે યુધિષ્ઠિર મહારાજા જેવી સાધુતા, ઓછું બોલે, હસીને બોલે, પ્રિય બોલે, પ્રેમથી બોલે, એ સાધુતા, એ મહાનતા છે. અમારા ઘણા ભક્તો એવા છે અહીંયા, જી સ્વામી, હા સ્વામી, ભલે સ્વામી, સારું સ્વામી, આ શબ્દ સારું સ્વામી નહીં થાય સ્વામી બોલે જ નહીં, કોણે કીધું હોય જ નહીં, ચાલે જ નહીં. એક ભાઈ મને મળ્યા હતા, મને કહે ચાલે જ નહીં, કહી જ દેવાનું, ચોપડી જ દેવાનું, એમ કે પાછા ઓકે કહી દેવાનું, એટલે પાછું એટલી અલંકારિક ભાષામાં બોલે, ચોપડી જ દેવાનું. તો હું કાંઈ કાંઈ ગુંદર થોડો છે, ઘઉંનો લોટ થોડો ચોપડી દેવાનો. કહેવાનો અર્થ છે, ઋષિઓએ એટલો પ્રેમથી વિનયથી પાછું કીધું, તમે મહાન છો, મુનિઓમાં શ્રેષ્ઠ છો તમે, માટે તમે ક્ષમા કરવાને યોગ્ય છો. ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, આટલો મોટો અપરાધ અમારો નથી, એટલો મોટો તમે શાપ દીધો છે, એ અમારાથી સહન કેમ થશે. કહે ધર્મ તેહી કાલ, કહે તેહી, કહે ધર્મ તેહી કાલ, દિયા શાપ અપરાધ બિના, કરું ક્ષમા કૃપાલ, ઘટે શાપ અપરાધી કો, ઘટે શાપ અપરાધી કો. ઋષિએ કહ્યું, પણ દુર્વાસા શાંત ના થયા, ટાઢા ન થયા, હજી ધગતા હતા, મોઢું ફેરવી ગયા, ના એટલે નહીં. અને ત્યારે શાંત મૂર્તિ, હા, ધર્મદેવનું આગળ લક્ષણ શીત, શાંત મૂર્તિ ધર્મદેવ. અને ત્યારે એમની પાસે ગયા, હાથ જોડ્યા, મુનિરાજ તમારા જેવા મહાન મુનિઓ કારણ વગર કાંઈ કાર્ય કરે નહીં, નક્કી તમે જે કર્યું છે તે બરાબર કર્યું છે, લ્યો એ નથી લખ્યું પણ બીજા ગ્રંથમાં આવું લખ્યું છે, તમે ખોટું ક્યારેય કરો જ નહીં, તમે બરાબર કર્યું છે. ત્યારે થોડું ધર્મ છે ને એ ડાયા છે, એ મને સમજે છે. ઘણી વાર આવું કરવું પડે, હો બાલો દાદા, હા કોઈ કદાચ આમ તેમ રે, ના ના એ બાપાની વાત સાચી છે, કેવું પડે. ભલે ને પછી આપણે ધીરે રહીને થોડી વાર વાતચીત કરીને બધુંય તમારું બરાબર છે, પણ આવું આપણે કરીએ તો કેમ. ના ના વાંધો નહીં, તરત જ જવાબ આવ્યો, ગમે એટલા ગરમ હોય ને ગમે એટલા પહેલા થઈ ગયા, પહેલા તો એમ જ કેવું, તમે બરાબર છો, તમે એટલે કોણ એમ નહીં, તમે બરાબર છો, હોવું જ જોઈએ, સાચી વાત છે, ભલે ને ખોટી હોય. શ્રીજી મહારાજે જે સારંગપુરનું કેટલા મું છે, ત્રીજું, બીજું, હા ગજબનું, જસભાઈ વાંચવા જેવું, ફરી ફરીને વાંચવા જેવું, એમાં જે વિવેક બતાવ્યો છે સંતો, સંતો પ્રત્યેનો, ભક્તો સંતો પ્રત્યેનો, કેમ વાત કરવી. એકવાર ખોટી જ વાત થઈ ગઈ, ચાલો સંતે કરી કે ભગવાને કરી, તોય તરત ચાલુ સભામાં બધાની વચ્ચે તો એમ ક્યારેય ના કહેવું કે આ તમારી વાત ખોટી છે. ઘણાને એમ હોય, આપણે સાચું કહેવા જોઈએ, માનું હોય માને, નહીં તો કંઈ નહીં, આપણે કહી દેવાનું, સાચું જ હોય કહેવા, સાચું જ કહેવાનું. પણ મહારાજ કે એ બહુ સાચી વાત નથી, એ આપણો ભ્રમ છે, ખોટું છે, ના કહેવાય. આપણાથી ઉંમરમાં મોટેરા હોય, આપણાથી દીક્ષામાં મોટેરા હોય, આપણામાં જ્ઞાનથી મોટેરા હોય, આપણાથી સત્તામાં મોટેરા હોય, હા વડીલ હોય, તો ક્યારેય પણ એમાંય સંત ને ભગવંત હોય તો કદી એવું ના કહેવું કે મારે તો સાચું કહેવા જોઈએ. બધાની વચ્ચે એમાં શું થઈ ગયું, સાચું કહેવામાં શું છુપાવવાનું, જાણે પોતે નિખાલસનો અવતાર જ હોય, સરળતાનો અવતાર હોય,
એમ વાત કરે, ન કહેવાય એવું. પણ બધાની વચ્ચે એમ તરત, હા મહારાજ, આમ જો પાછું કેવું હાથ જોડીને કહેવું, હા મહારાજ, ભલે સ્વામી, તમે જેમ કહેશો એમ કરીશ. પછી એમ લાગે કે આ બરાબર તો નથી, તો એકાંતમાં જઈને એમ પૂછવું, એકાંતમાં લઈ જઈને હોય એકલા ત્યારે પૂછવું, તમે આટલું કીધું એ બરાબર છે, પણ મને થોડું આવું લાગે છે, તો શું કરું? જોયું તમે આ કેટલી મહારાજની વિશાળતા, કેટલો વિવેક! આટલો વિવેક તો ક્યાંય નહીં લખ્યો હોય. એમાં બંને જણાને એટલું સુખ થાય, એટલું સુખ થાય કે એની વાત જવા દે. ધર્મદેવ કહે છે, તમે જે કર્યું તે બરાબર કર્યું, શાપ દીધો તમારો અધિકાર છે, તમે આપી શકો. હા, મહારાજ વચનામૃતમાં કીધું છે, ના ભૂલતો હોય તો સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ એમ લાગે કે એમ પૂછ્યું મહારાજને, મહારાજ કે, અરે સ્વામી કહે છે, મહારાજ દુર્વાસા અધિકમાં જે ક્રોધ ને એ જે રહ્યું છે એનું કેમ સમજવું? મહારાજ કે તો એને રાખ્યો છે ને રહ્યું છે, કોક આડોહોડો ચાલે તો દંડ દેવા કામ લાગે. મોટા પુરુષો પોતાના શિષ્યને વળતા હોય, ભક્તોને વળતા હોય, તો આપણા હિત માટે છે, ભલા માટે છે, ખોટું નથી, એનો અધિકાર છે. મા બાપ પોતાના પુત્રનું ટાડન પણ કરી શકે, શાસ્ત્રમાં લખ્યું છે, અમુક ઉંમર સુધી, હો પછી 20 વર્ષનો થાય, 25 વર્ષનો ત્યારે અખતરુ ન કરવો, નહીં તો હામો આવે ધડધડતો. અમુક નાની ઉંમર હોય, 12 વર્ષ 15 વર્ષ હોય ત્યાં સુધી બરાબર છે, ટોકવો પડે. હા, તાડન કરે તો પણ મા બાપને દોષ ના લાગે, ગુરુ પણ શિષ્યનું તાડન કરે તો એને દોષ ના લાગે. હા, એની જવાબદારી છે, ફરજ છે. તો ક્રોધ કરે, દુર્વાસા આદિ કે જે ક્રોધ રાખ્યો છે તો રહ્યો છે, અધર્મને માર્ગે કોઈ ચાલે તો દંડ દેવા માટે રાખ્યો છે, બાકી તો એ મુક્ત જ છે. લ્યો કેટલી ઊંચી સમજણ! ક્રોધ કરે એમાં પણ મુક્ત ભાવના, કોઈ લોભ કરે તો એમાં મુક્ત ભાવના, કોઈ ગમે ક્રિયા કરે તોય પણ. સત્સંગ મેં અબ આયે હે જેતે, સંત હરિજન બાયો તેતે, સબ હે મુક્ત અનાદિ યહી, સ્વભાવ સબ ભૂલ ગયે તે. એ બધા અનાદિ મુક્તો છે, પણ એવી ક્રિયા કરે છે કારણ કે ભગવાનની ઈચ્છાથી ભાવે ભૂલી ગયા છે, બાકી છે એ જ. લ્યો આ બધા મુક્તો છે, મુક્ત વિના ધરા ઉપર, આ ભૂમિ ઉપર રહી ન શકાય, ભજન કરી ન શકાય, આ પીડામાં સહન કરી ન શકાય. સહન કરે છે, રે છે, ભજન કરે છે, તો એ મુક્ત છે, એ મુક્ત છે. ધર્મદેવ કહે છે, તમે બરાબર કર્યું છે, કરો ક્ષમા કૃપાલ, અપરાધ તો થઈ ગયો છે મારાથી, ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. ઘટે શાપ અપરાધીકો, અપરાધીઓને શાપ દેવો જ જોઈએ, અપરાધીઓને શાપ દેવો જ જોઈએ. અને સુની બોલે દુર્વાસા તબહી, સુની બોલે દુર્વાસા તબહી, નિષ્ફલ શાપન હોવે કબહી, નિષ્ફલ શાપન હોવે કબહી, પુનીત નો અનુગ્રહ ઉરે ધારો, પુનીત ઉરે ધારો, પુનીત નો અનુગ્રહ ઉરે ધારો, પુનીત નો અનુગ્રહ ઉરે ધારો. હે ધર્મ મૂર્તિ સુનુ વચન હમારો, ધર્મ મૂર્તિ સુનુ વચન હમારો, તુમા દ્વિજ કુલ ધરહુ અવતારા, તુમા દ્વિજ કુલ ધરહુ અવતારા, પુરુષોત્તમ સુત હોઈ તુમારા, પુરુષોત્તમ સુ
सुत होए तुम्हारा। हाँ पुनियह सब मुनि नर तनु धरही, पुनियह सब मुनि नर तनु धरही, तव सुत सबको रक्षण करही, तव सुत सबको हरे सुनी बोले दुर्वासा तब ही, सुनी बोले दुर्वासा तब ही। धर्मदेव के छे अमने ख्याल न रह्यो तमे आव्या प्रभु, छताई पण अमारे ख्याल राखवो जोईए, ए अमारी भूल छे। तमारा जेवा महान पुरुषो आवे अने अमे ध्यान न राखीए तो अमारी गाफलता ज कहेवाय ने। स्वीकारी लीधुं जोईए तमे, आ धर्मदेव नी महानता छे। एटले धर्मदेव पधारा नाखी सभा उभी थई गई, एनु आ कारण छे। एना खरेखर खरेखर महाराज गुरु महाराज प्रभु, हा त्यारे संत ने तो नाथ होय कही दे, नाथ क्षमा करो अमारी भूल छे। अने सुनी त्यारे दुर्वासा शांत थई गया, ओ शांत थई गया। પણ હે ધર્મદેવ, મારો શાપ તો નિષ્ફળ નહીં જાય, અને જો નિષ્ફળ જાય ને તો કાલ કોઈ ઉઠીને ડરશે નહીં મારાથી, બીહે નહીં। કેવા દુર્વાસા તો ઘણા આવે કે હવે એ તો દીધા કરે એમ થોડો લાગે, હવે તો બધા નિર્ભય થઈ ગયા છો। પેલું નીલકંઠ વર્ણીનું ચરિત્ર બહુ સંભારે બધાય। હા એ નીલકંઠ વર્ણી પોતાની વાણીને કંઈક શાપ આપ્યો હતો, હા હું કોઈને શાપ આપીશ ને કોઈના ઉપર ક્રોધે ભરાઈશ ને તો એ વચન મારા ક્યારેય સફળ નહીં થાય, અને હું કોઈને આશીર્વાદ આપીશ ને એ જરૂર લાગશે, એમ સંતોની વાણીને પણ મહારાજે શાપ આપી દીધો। એક કથા એવી પણ છે, એક સંત ગયા હતા ગામડા ફરવા, તો ઘેરે ઘેર ભિક્ષા માગવા નીકળ્યા। એક ઘેરે જઈને ઉભાર્યા નારાયણ હરે સચિદાનંદ પ્રભો, ત્યારે એક માજી ધોળ કરતા હતા, જ્યાં ચાલુ રાખો ને ભગત, હા મજા આવે તમે તો આમ પીછડો મારતા હશે નહીં ભાઈ, એ તો માથા ભાઈ રહ્યો કાઠિયાવાડના માજી ભાઈ ભૂગા કાઢના, કે પૂછો બાલો દાદા, હા સારા ના હોય બધા, એ સરખાઈ નો હોય, અમુક એમાં હોય બહુ, આપણે નામ ઠામ કહી દેતા નથી હો। તો સંતો અહીંયા ઉભા રહ્યા ને પેલી માજીને જે ક્રોધ ચડ્યો ના તો ચરિત્ર આવે છે, એટલે કેવા માંગે, એટલે પછી સીધો પોતાનો પેલો તુનાવડો પોતું સીધો ઘા કર્યો, નહીં એવું કઈક છે નહીં, હા એક માજી ભીક્ષ મારો લોયો, અત્યારે હવાર હવારમાં કામકાજ હોય ને અહીં ક્યાંથી ને આવ્યો, તે પેલા ચૂલામાં દેવતા હતા ને એ એક પેલામાં હુંપડીમાં ભરી, સંતો આમ એને ખબર હોય કે બેનો જ આવે ભિક્ષા દેવા, ભાઈ નો આવે, તો નીચી મુંડી રાખી આમ જોડી ફેલાવી અને નાખી દે, ખબર પડે કે નાખી દીધું એટલે ભેગું કરીને ખંભે નાખીને ચાલતા, સંત આમ ઉભા હતા ને પેલી આવી બાયો, એ કોલસા ધક ધકતા નાખા જોડીમાં, સીધી સંતે તો એને કઈ ખબર નહીં, લઈને ચાલ્યા ને જેવા આગળ ગયા ને ત્યાં તો ધુમાળા મીંડા નીકળવાનું, જોડી મીંડી બળવાનું, થોડું ગરમ લાગ્યું આમ ખોલીને જોયું ત્યાં તો કોલસા, અને સંતને ભાઈ કાળજાળ ક્રોધ ભભૂક્યો, આમ ડોળા નીકળી ગયા, ભ્રકૃટી ચડી ગઈ, ઓઠ ફેફડ્યા દાઢી મીઠી ધ્રુજવા અને મુખમાંથી શબ્દો નીકળી ગયા, અભાગણી તારે ભિક્ષા નહોતી દેવી તો નહોતી દેવી, પણ આ ધંધો કર્યો મારી જોડીમાં દેવતા ને ગાન, મારી જોડી બાળી બળે તારું ગામ, અને એમ કહેવાય ઇતિહાસના પાની આખું ગામ ભડકે બળી ગયું। સંતને દુઃખ બહુ થયું, એક ડોશીના વાંકે, એક માજીના વાંકે, એક બાઈના વાંકે મેં આખું ગામ બાળી નાખ્યું, અરરર, સંતની વાણીમાં તાકાત એવી છે, એક કેને ડટનસો પટન તો હો જાય ડટનસો પટન, હા સંત ધારે રાજી થાય તો રંકમાંથી રાજા કરે, અને હા જો કુરાજી થાય ને તો રાજામાંથી ભિખારી કરી નાખે, આટલી વાર લાગે બાળી નાખ્યું ગામ। સંતને સારું ના લાગ્યું, દુઃખ થયું, દોડતા દોડતા મહારાજને પાસે આવ્યા, પ્રભુ ક્ષમા કરો, પ્રભુ ક્ષમા કરો, મારાથી અપરાધ થયો, એકના વાંકે મેં બહુ નિર્દોષની હત્યા કરી। ત્યારે મહારાજ કે શાંત થાઓ,
આજથી હું મારા સાધુની વાણીને શાપ આપું છું કે તમે એને આશીર્વાદ આપશો ને તો ફળશે, પણ જો તમે એને શાપ આપશો તો કદી ફળશે નહીં, નિષ્ફળ જાહે. તે દીના બધા નિર્ભય થઈ ગયા છે. વાંધો નહીં સ્વામી, તો બહુ દયાળુ, એ બોલે એમ થાય નહીં, બાકી આશીર્વાદ દે તો લાગશે. હા, આમાં બધા આમાં નિર્ભય થઈ ગયા, નાડાવડા થઈ ગયા. પણ દુર્વાસા એવા નહોતા. દુર્વાસા કે મારો સાપ કદી નિષ્ફળ જાય નહીં, પુનિતનો અનુગ્રહ ઉર્ધારો. હા, એટલું ચોક્કસ હું થોડુંક સેલ કાઉન્ટ કરું છું, સમજ્યા? થોડું સેલ એટલે એમ કે થોડો અનુગ્રહ કરું છું, એમાં થોડું શું કહેવાય, એમાં ડિસ્કાઉન્ટ. હા, થોડું ડિસ્કાઉન્ટ કરું છું. ધર્મ મૂર્તિ સુનું વચન અમારો. હે ધર્મદેવ, ભક્તિ માતા, મારું વચન સાંભળો. દુર્વાસા કહે છે, તુમ દ્વિજ કુલ ધરમુ અવતારા. તમારા બંનેના જન્મ બ્રાહ્મણ કુળમાં, શ્રેષ્ઠ કુળમાં, પવિત્ર મા બાપને ત્યાં થશે. પુરુષોત્તમ સુત હોય તુમારા, બીજું નહીં. જેની ઈચ્છાથી હું આવ્યો છું, જેની ઈચ્છાથી આ શાપ થયો છે, એ પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ લેશે. પુનિયા સબ મુનિ નરતનુ ધરહિ. આ બધા મુનિઓ પણ મનુષ્યનું દેહ પવિત્ર કુળમાં, પવિત્ર મા બાપને ત્યાં પવિત્ર સ્થાનમાં જન્મ ધરશે. તવ સુત સબ કો રચન કરહિ. આ તમારા પુત્ર જે ભગવાન પ્રગટશે ને, એ આ બધા ઋષિ મુનિઓનું રક્ષણ કરશે. યો કહી સો મુનિ દુર્વાસા, ગયે ફિરી જહાં ગીરી કૈલાસા, રહે ક્ષમા કરકે મુનિ સબહી. આ મોટા, આ બીજો પોઈન્ટ આવ્યો. અપરાધ નહોતો એનો. દુર્વાસા તો આટલું કહીને કૈલાસ પહાડ તરફ રવાના થઈ ગયા. ઋષિ મુનિઓ બધા શાંત રહ્યા, ક્ષમા કરી. નગર ધારત તો દુર્વાસાને પણ બાળી દે, એવા ઋષિઓ અને સંતો ત્યાં બેઠા હતા. શું તમારા મનમાં સમજો છો? હા, તમે છો તો હું છું એમ ન કર્યું. હા, ત્યારે ભગવાન એને હામે છાતીએ લગાડે ને, ત્યારે ઊભા થઈને એનું વખાણ કરે ને, ત્યારે વંદન કરે ને, ક્ષમા કરી દીધી. હા, મોટા હોવા છતાંય ક્ષમા કરી. તદપી લાગ્યો દિલ મેં દુઃખ, છતાંય દિલમાં દુઃખ તો લાગ્યું કે હવે અહીંથી ત્યાં ભરતખંડમાં જ્યાં પાપ થાય છે, અધર્મ થાય છે, આ બધા અસુરો થકી પીડાવાનું નહીં અમને દુઃખ દે, એ તો અમને દુઃખ નથી. અસુરો અમને દુઃખ દે એ દુઃખ નથી. તો દુઃખ એ વાતનું છે, ભગવાનનો વિયોગ તો થાય ને, ભગવાનથી દૂર તો જવાનું થાય ને. અને પુનિ સબ મુનિ મન મેં ભય પાઈ. બીક લાગી, ભગવાન તમારાથી દૂર થવું અમને ગમશે નહીં, બીક લાગી. અને ત્યારે ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. ગદગદ કંઠ ભયે મુનિ સબહિ, રોમાંચિત ગાત્રો આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ઋષિઓ ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. અને ત્યારે નારાયણ ભગવાન કૃપા કરીને બોલ્યા છે, હે મુનિઓ સાંભળો. હા, આ કથાનો સાર, આ કથાનું મૂળ, આ કથાનું રહસ્ય. તબ શ્રી નારાયણ મુનિ ભૂપા, સુમરિયો નિજ કો મૂલ સ્વરૂપા, આદિ અક્ષર ધામ નિવાસી, શ્રી પુરુષોત્તમ પૂર્ણ પ્રકાશી. શ્રી પુરુષોત્તમ પૂર્ણ પ્રકાશી. નારાયણ ભગવાને આંખ બંધ કરી ખોળામાં બંને ચત્તા હાથ રાખ્યા, ધ્યાન ધરવા લાગ્યા. કોનું? ભગવાન નારાયણે સ્મરણ કર્યું પોતાના મૂળ સ્વરૂપનું. એ મૂળ સ્વરૂપ કયો? આદિ અક્ષરધામ નિવાસી, અક્ષરધામમાં બિરાજે છે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રકાશી. ઈ ભગવાનનું ધ્યાન કર્યું નારાયણ ઋષિએ. અધિક પ્રેમથી સ્તુતિ ઉચ્ચારી અને સુની એ વખતે નારાયણની સ્તુતિ સાંભળીને પુરુષોત્તમ નારાયણે હૃદયમાં એની સ્તુતિને ધારણ કરી, પ્રગટ ભયે પુરુષોત્તમ સ્વામી. એ સભામાં ભગવાન પ્રગટ થયા.
દુર્વાસાની સામે, ઓલા ઋષિ મુનિઓ ધર્મદેવ ભક્તિને ઉદ્ધવની સામે, એ વખતે નારાયણ ના દેખાયા, સ્વામી નારાયણ દેખાયા. કોણ દેખાયું? પ્રગટ ભય પુરુષોત્તમ સ્વામી, ઉચ્ચરે બહાની અંતર્યામી. હવે જે બોલે છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મૂળ સ્વરૂપ અક્ષરધામના પતિ અનંત કોટી અનાદિ મુક્તોના સ્વામી બોલે છે. સાંભળો, ધામી અક્ષરધામ કે બહુ નામી બળવંત, કરી કરુણા બાની કહે સુનવ સકલ મુનિ સંત. અક્ષરધામના ધામી જેનું આપણે ધ્યાન કરીએ, જેની આપણે ઉપાસના કરીએ, જેને વેદો નેતિ નેતિ કહે છે, જેને શાસ્ત્રો પોકારે છે, એની સ્તુતિ કરે છે, વેદમાં જેનું વર્ણન છે, એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી વાસુદેવ નારાયણ. એક જ તત્વ છે, એ બે નથી, અવતારી સ્વરૂપ એક જ છે. અને એ બોલ્યા, સાંભળો કે છે, હે ઋષિઓ, હે મુનિઓ, હે સંતો સાંભળો. અહો ધર્મયરુ મુનિ ઉરયાનો, શાપ ભયો મમ ઈચ્છા જાનો. હે ધર્મદેવ, હે મુનિયો, આ જે દુર્વાસાનો શાપ થયો છે ને, એ મારી ઈચ્છાથી થયો છે. સ્વયં મહારાજ કહે છે, ભરત ખંડમાં કલિમલ ઘોરા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુથાનામ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં, પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતાં, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ પણ વચન ગીતામાં ભાષ્યમાં વિદ્વાન સંતો જાણે છે, બધા તત્વનો સાર છે, શાસ્ત્રનો સાર છે. આ તો એક આ વચનો છે. જ્યારે જ્યારે ધર્મ વ્યાપે છે, ભરતખંડમાં ઘોળ કળી વ્યાપ્યો, અને એ વખતે અધર્મ ચારે બાજુ કઠોર થયો. તાતે ભૂતલ મે નર્તન કી ધરન ઈચ્છા મમ મન કી. મારા મનમાં ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે હું અવતાર લઉં, અવતાર લઉં, અને ભારતને નહીં, ભારતખંડને સ્વતંત્ર કરું. આ સ્વતંત્ર દિવસ છે ને, ભગવાને ઈચ્છા કરી, આઝાદ કરું, કલીના પાસથી આઝાદ કરું, અધર્મથી આઝાદ કરું, મારી ઈચ્છાથી આ બધું થયું છે. નિમિત્ત માત્ર આ ઋષિનો શાપ, એ તો નિમિત્ત માત્ર છે, મારી ઈચ્છાથી. યો જાનવ તમ સબ નિષ્પાપ, બસ આ જાણો. રાજાઓ બધા, જે ગરબારીઓ જતીઓ, આ ભૂદેવો, બીજા ત્રીજા જે કઈ પરનારીઓનું સેવન કરનારા થયા, એ સો ધર્મ હોત અપારા, તબ હોવત મારો અવતારા, ત્યારે મારો અવતાર થાય છે. અહો ધર્મ મૂર્તિ, તમે જાઓ કૌશલ દેશમાં પવિત્ર મા બાપને ત્યાં માનસનો, મનુષ્યનો જન્મ ધારણ કરો, આનંદથી જાઓ, સુખેથી જાઓ, તમને મારો વિયોગ નહીં થાય. અને હું તમારો પુત્ર થઈશ, હું તમારે ત્યાં પ્રગટ થઈશ. ઉદ્ધવ અને મુનિઓ બધાય આ રીતનું ભગવાનનું વચન સાંભળ્યું, અને એ પ્રમાણે વિચાર કર્યો બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાનો. ધર્મદેવ ભક્તિ મેં તનું ધારી, રક્ષા કરી હું સદા તમારી, માત પિતા તમારી હું રક્ષા કરીશ, અધર્મનો ઉથાપ કરીશ, શુદ્ધ ધર્મનું સ્થાપન કરીશ. શબ્દ બોલી યો સુધા સમાના, અંતર ધ્યાન ભયો ભગવાના, શબ્દ બોલી યો સુધા સમાના, અંતર ધ્યાન ભયો ભગવાના. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ધર્મ ભક્તિ પુનિ મુનિ સકલ, સો સુની કે સુખ પાય, તિહિ સમય તત્પર ભયે ધરન મનુષ્ય કી કાય. ધર્મદેવ ભક્તિ માતા ઋષિ મુનિઓ બધાએ વિચાર કર્યો છે, હવે આપણે સમય પ્રમાણે જન્મ ધારણ કરવો છે, મનુષ્યનું તન લેવું છે. આવો વિચાર કરી અને અહીંયા સપ્ત અધ્યાયની પૂર્ણાવતિ કરે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણી રાજ ઉત્તમ નૃપતિ સંવાદે દુર્વાસા શાપ કથન નામ સપ્તમો અધ્યાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો શ્રી ઠાકોરજી મહારાજ.
જય શ્રી સ્વામિનારાયણ।